ભગવાન સુવિધિનાથ. નવમા ભગવાનના કેટલા નામ છે? જલ્દી, નવમા ભગવાનના કેટલા નામ છે? લોગસ આવડે છે? સુવિહિમ છ. તમારા સંઘનું નામ શું છે? આ ગજબ છે. સંઘનું નામ પુષ્પદંત છે, પણ સુવિધિનાથ તો ક્યાંય છે જ. બંગલો વાસુ પૂજ્ય સ્કીમ કહેવાય, પણ મૂળ નાયક સંભવનાથ છે. ભગવાન સુવિધિનાથ માતાની કુક્ષીમાં જયારે પધાર્યા છે, ત્યારે આ માતા સર્વ પ્રકારના આચારમાં રક્ત થઈ છે. સાંભળજો, તીર્થંકરની માતા હંમેશા આચારવાન જ હોય, છતાં પણ સુવિધિનાથ ભગવાન એ કોઈક એવું પુણ્ય લઈને આવ્યા છે કે એ જ્યારે માતાની કુક્ષીમાં પધાર્યા ત્યારે માતાને વિશેષ વિશેષ ધર્મ કરવાના ભાવ થાય છે, વિશેષ વિશેષ ક્રિયાઓ કરવાની ઈચ્છા થાય છે. ઘણીવાર ઘણા બાળક જયારે પેટમાં આવે ત્યારે માને ઈચ્છા થાય, હું સામાયિક કરું, હું પૂજા કરું, હું પ્રતિક્રમણ કરું, હું તપશ્ચર્યા કરું. માટુંગામાં ગચ્છાધિપતિની નિશ્રામાં સિદ્ધિ તપ ચાલતા હતા, 555 આરાધકો જોડાયા, 11 સંઘના શ્રાવક શ્રાવિકાઓ મળીને 555 સંખ્યામાં સિદ્ધિ તપ ચાલતા હતા. સાતમી બારી આવી ત્યારે બેન કેવા આવ્યા કે મને હમણાં ખબર પડી કે મારા પેટમાં કોઈ બાળક છે. 6-6 બારી પૂરી થઈ ગઈ, એને ખબર ન પડી. સાતમી બારીમાં જયારે ખબર પડી અને બેન મક્કમ રહ્યા કે આ બાળકના પ્રભાવે જ મારું સિદ્ધિ તપ નિર્વિઘ્ને પૂર્ણ થયું છે. તમે માનશો, 8મી બારી કરીને સિદ્ધિ તપે પૂરો કરી દીધો, આખું તપ વિધિપૂર્વક કર્યું અને બાળકનું નામ જન્મી ત્યારે બેબી આવી, બેબલી આવી, બાળિકા આવી, અને બધાએ ભેગા મળીને નક્કી કર્યું આ બેબીનું નામ શું પાડવું છે. વિધિ, સિદ્ધિ નહીં. બહુ વિધિઓ કરાવી છે એને, મને આવ્યા પછી બહુ વિધિ કરાવી, માટે એનું નામ પાડવું છે વિધિ. બેબલીનું નામ વીરતી રાખો છો, એ વીરતી ન લે તો એની માએ વીરતી લઈને આવી જોઈએ, કારણ કે એના આવ્યા પછી તમને જો વીરતીના પરિણામ થતા હોય તો બાળકનું નામ વીરતી રાખવાનું. આજે આ સંઘની વચ્ચે એક એવા ભાગ્યશાળીની અનુમોદના કરવી છે, એક એવા તપસ્વીની અનુમોદના કરવી છે જેના મા બાપ એને દીક્ષા આપવા માટે માને બાપ રાજી નતા. જેની મા હજી રાજી હતી એ સામે ચડીને કદાચ આજે એના બાપ બેઠા હશે તો એ મને બધા રાજ ખોલી દેવા દે, ક્યાં બેઠા છે ખબર નહીં. મા રેડી હતી કે મારી દીકરીને મારા દીક્ષા અપાવીશ, બાપ વિરોધમાં હતો. તું દીક્ષા લેંગે તો હમ નહીં આયેંગે, તું દીક્ષા લેંગે તો હમ તુજે વંદન કરને નહીં આયેંગે, તારે ગુરુ કે પાસ નહીં આયેંગે. અને આ છોકરીએ ફાઇટ કરીશ, એમબીએ, બીકોમ, ફેશન ડિઝાઇનર બધું જ પતાવ્યા પછી મુંબઈની અંદર વાલકેશ્વર જેવા એરિયામાં રહેતા એક બેનને ચારિત્રના પરિણામ થાય એના માટે સખત સ્ટ્રગલ કરે, મુંબઈથી ભાગી ભાગીને અમદાવાદ આવી જાય, માનો સપોર્ટ મળે, બાપનો નતો મળતો. ગચ્છાધિપતિ વચમાં પડ્યા, પૂજ્યપાદ ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજ વચમાં પડ્યા. ધીરે ધીરે ક્લિયર થવા માંડ્યું, બાપ નહીં આવે તો પણ આપણે દીક્ષા આપવાની છે. અને જયારે મક્કમ રહ્યા, દીક્ષાનું મુહૂર્ત પણ અપાઈ ગયું કે આ દિવસે એમને દીક્ષા આપવાની છે, અને મુહૂર્તની જયારે વાત કાઢી, શું કમાલ. જો આ પરમાત્મા જેમ ગર્ભમાં પધારે તો જેમ કમાલ થાય, એમ પરમાત્મા હૃદયમાં પધારે તો એ કમાલ થઈ જાય. આ છોકરીના હૃદયમાં પરમાત્મા કેવા બેઠા હશે. જવાન જો થઈને પોતાના બાપની સામે પડીને ચારિત્ર લેવા તૈયાર થઈ, કમાલ એ થઈ. મુરત જે દિવસે ઘાટકો પર લેવા જવાનું હતું, એનો બાપ કહે છે ચલો હું પણ આવું. અને એ બાપ આવ્યો, દીક્ષાના મુહૂર્ત અપાયા,
અહીંયા અમદાવાદમાં જયારે આદમભાઈની દીક્ષા થઈ ને વાસણામાં 22 જાન્યુઆરી મહાસુદ પાંચમ એ જ દિવસે એ છોકરીની મુંબઈ ઘાટકોપરમાં રાજેન્દ્ર સુરી મહારાજના હાથે દીક્ષા થઈ, આગળ જતા વળી દીક્ષા થઈ, વિહાર કરી અમદાવાદ આવ્યા. અને એમના નસીબ જો કેવા, કેટલીક વ્યક્તિ તમારે ત્યાં કહેવાય ને પુત્રના લક્ષણ અને વહુના લક્ષણ, અત્યારે બધા પારણાના લક્ષણો ચાલે છે, આપણે બારણાના નથી ચાલતા. પણ આ છોકરીએ દીક્ષા લીધી અને કમાલ, એનું ચાતુર્માસ, પહેલું જ ચાતુર્માસ કરવાનું સદભાગ્ય એમને ગચ્છાધિપતિની નિશ્રામાં કરવાનું મળ્યું. અને એમને ભાવ થયા જે મહારાજજીની નિશ્રામાં હજારો સિદ્ધિ તપ થાય છે, જે મહારાજજીની નિશ્રામાં હજારો માસકમળ થાય, લાવ સુકોમળ શરીર હોવા છતાં પણ એને ભાવ થયા હું પણ માસકમળ શરૂ કર્યું. આશ્ચર્યની વાત કદાચ એ છે, પુષ્પદંત જૈન સંઘમાં હજી 10% ખબર નથી કેટલા સાધ્વીજી છે અને એમાંથી કોને માસખમણ ચાલે છે.